આવા જ પ્રકારના એક્સ વાળા સ્વરૂપના દાખલા જે પૂછાય છે એ દાખલાને આપણે ચર્ચા કરવી છે જે મોટાભાગે મિત્રો તમે છે એ એક્ઝામમાં આવે તો ખૂબ સમય બગાડતા હોશો અથવા તો એને ઓપ્શનમાં કાઢીને આવતા હોતો તો હવે છે આવું ન બને એટલા માટે છે આ એવી એક શોર્ટકટ લઈને સામે આવ્યા છે જેની અંદર છે આપણે શું મેળવવાનું છે દરેક વખતે તો કે શેષ મેળવવાની હશે બરાબર તો રકમ જોઈએ આપણે કે એક્સની પંદરઘાત વધતા એક એક્સની પંદરઘાત વધતા એકને એક્સ માઇનસ એક વડે ભાગતા ખાલી જગ્યા શેષ મળે હજાર આપજો મિત્રો તો બંને એક્સ વાળા સ્વરૂપ છે તો પહેલાં તમે યાદ રાખો કોને ભાગવાનું છે તો આપણે ભાગવાના છે એક્સની પંદર ઘાત વત્તા એકને શેના વડે ભાગવાના છે તો એ આપને ખબર છે કે એક્સ માઇનસ વન વડે ભાગવાના છે તો જેના વડે ભાગવાના હોય એના બરાબર ઝીરો લઈ લો એટલે કે તમે લેશો એક્સ માઇનસ વન બરાબર ઝીરો જેના વડે ભાગવાળા છે આવા જયારે દાખલા પૂછાય શેષ મેળવવાના ત્યારે પહેલું સ્ટેપ હશે કે જેના વડે તમારે ભાગવાળા છે એના બરાબર લઈ લેશો તમે શૂન્ય એટલે એક્સ માઇનસ વન બરાબર ઝીરો એટલે એક્સ બરાબર એક અને જે એક્સની કિંમત મળે એક્સ ની પંદર ઘાત વધતા એક છે તો એક્સની જગ્યાએ મૂકશું એક એટલે કે થઈ ગઈ એકની પંદર ઘાત વત્તા એક એકની પંદર ઘાત કરો તો આવે એક વત્તા એક એક વત્તા એક એટલે કે આવશે બે એનો અર્થ એવો થાય કે જો એક્સની પંદર ઘાત વત્તા એકને એક્સ માઇનસ એક વડે ભાગવામાં આવે તો મિત્રો શેષ કેટલી મળે આપણને તો કે બે શેષ મળે બરાબર ક્યાંય તમારે ભાગાકાર કરવાની જરૂર રહેતી નથી કઈ રીતે મેળવું આપણે તો કે જેના વડે ભાગવાના છે એના બરાબર ઝીરો લઈને એક્સની કિંમત મેળવી લઈશું અને એ એક્સની કિંમત છે એ જેને ભાગવાના છે એની અંદર આપણે મૂકી દઈશું એટલે આપણો આન્સર આવશે એક્સની પંદરઘાત વધતા એક એટલે એક વત્તા એક બરાબર બે બરાબર તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્સની અગિયાર ઘાત વધતા એકને એક્સ વધતા એક વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે તો મિત્રો પહેલું સ્ટેપ છે આપણે એક્સની એક્સ વન બરાબર શું લઈશું આપણે ઝીરો લઈશું તો એક્સ વન બરાબર એટલે એક્સ બરાબર મળશે આપણે માઇનસ વન તો આપણને એક્સની કિંમત મળી ગઈ માઇનસ વન હવે જે એક્સની કિંમત મળી છે એને આપણે એક્સની અગિયાર ઘાત વધતા એકમાં મૂકીએ તો એક્સની જગ્યાએ મૂકીએ માઇનસ એક એની અગિયાર ઘાત એક માઇનસ એક ને એકી ઘ કરવામાં આવે તો જવાબ છે હંમેશા ઋણ સંખ્યા જ આવે તો માઇનસ એક ની અગિયાર ઘાત કરો તો આવે માઇનસ એક વધતા એક માઇનસ એક વધતા એક એટલે આપણો આન્સર આવશે જીરો એટલે કે આપણને શેષ કેટલી મળશે તો કે ઝીરો શેષ મળે બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્સ ગન માઇનસ છ એક્સ વધતા સાતને એક્સ પ્લસ વન વડે ભાગતા ખાલી જગ્યા શેષ મળે તો મિત્રો આપણું પહેલું સ્ટેપ હશે એક્સ પ્લસ વન બરાબર લેશો એટલે એક્સ પ્લસ વન બરાબર ઝીરો એટલે એક્સની કિંમત આપણને મળી માઇનસ વન પ્લસ વન સામે જાય તો માઇનસ વન એક્સની કિંમત મળી આપણને માઇનસ વન અને હવે એક્સની કિંમત છે એ આપણે અહીંયા મૂકી દઈએ तो થશે -1 નો ઘન બરાબર x નો ઘન છે એટલે x ની જગ્યાએ -1 તો -x નો ઘન ઓછા 6 x ની જગ્યાએ -1 + 7 તો -1 નો ઘન થશે -1 ઓસે ઓસે + 6 એકા 6 + 7 તો -1 + 6 એટલે થશે 5 + 7 એટલે કે 12 બાર્ક્સ ઓછા ચૌદ ને એક્સ માઇનસ ત્રણ વડે ભાગતા ખાલી જગ્યા શેષ મળે ધ્યાન આપજો મિત્રો તો સેના વડે ભાગવાળા છે એક્સ માઇનસ ત્રણ વડે તો અહીંયાથી તમને એક્સની કિંમત મળશે માઇનસ ત્રણ સામે કેવા થશે મિત્રો સમીકરણમાં મૂકવાની છે એટલે કે આપણો આન્સર આવશે ત્રણની પાંચ ઘાત ઓછા નવ ત્રણ નો વર્ગ વત્તા બાર એક્સની જગ્યાએ ત્રણ ઓછા ચૌદ બરાબર મિત્રો તો ધ્યાન જો ત્રણની પાંચ ઘાત કરીએ ત્રણની પાંચ ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પાંચ વખત બરાબર તો મિત્રો ત્રણ ગુણ્યા ત્રણ કરો ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ તેરી એક્યાસી ને એક્યાસી તેરી કરો તો આવશે બસો ને બરાબર એક્યાસી તેરી બસો ને તેતાલીસ ત્રણની પાંચ ઘાત થઈ બસો ને તેતાલીસ ઓસા ત્રણનો વર્ગ તો ત્રણનો વર્ગ થશે નવ નવ ગુણ્યા નવ એટલે નવ નવ વત્તા

તો બે વત્તા બેલે એટલે થઈ ગયા ચાર છ વત્તા બેઠ અને એકના એક એટલે કે આપણો આન્સર આવે એકસો ને ચોર્યાસી બરાબર એટલે કે એક્સની પાંચ ઘાત ઓતા ઓછા નવ એક્સ વર્ગ વધતા ને એક્સ માઇનસ વડે ભાગો તો શેષ તમને એકસો ચોર્યાસી મળે બરાબર તો બધા મિત્રો સ્વરૂપના ભાગાકાર હોય ત્યારે શું કરવાનું છે તો કે જેના વડે ભાગવાના છે એના બરાબર પહેલાં ઝીરો લઈને ત્યાંથી આપણે એક્સની કિંમત મેળવશું અને એ કિંમત છે એ જેને ભાગવાના છે ત્યાં આપણે મૂકી દઈશું એટલે ડાયરેક્ટ આપણે શું મળશે તો કે શેષ મળશે તો આવો જ એક એક્ઝામ્પલ છે એ જોઈએ આપણે કે એક્સ ગન ઓછા છોતેરમાં ખાલી જગ્યા અચળ ઉમેરવામાં આવે તો તેને વડે વિભાજ્ય થાય તો તે એક્સ માઇનસ ચાર વડે વિભાજ્ય થાય તો મિત્રો જુઓ રકમમાં સેના વડે ભાગવાનું છે તો કે એક્સ માઇનસ ચાર વડે બરાબર તો એક્સ માઇનસ ચાર વડે ભાગવું હોય તો પેલા આના બરાબર શું લેવું પડે આપણે જીરો લેવું સોરી વાય માઇનસ ચાર વડે ભાગવાળા છે તો પેલા વાય માઇનસ ચાર બરાબર શું લેવું પડે આપણે જીરો લેવું પડે તો વાય માઇનસ ચાર બરાબર ઝીરો એટલે ની કિંમત બધી જગ્યાએ મિત્રો કેટલી મૂકશું આપણે હવે પ્લસ ફોર તો વાયની કિંમત છે એ આ સમીકરણમાં મૂકીએ તો અહીંયા લખશો આપણે વાયની જગ્યાએ ચાર એટલે નો ઘન ઓસા ચોતેર મિત્રો ચારનો ઘન કેટલો થાય તો કે ચાર નો ઘન થાય ચોસઠ માઇનસ ચોતેર માં ખાલી જગ્યા અચળ ઉમેરવામાં આવે તો તે વાય માઇનસ ફોર વડે વિભાજ્ય થાય વિભાજ્ય થાય મતલબ કે નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી શકાય એટલે કે શેષ વધવી જોઈએ નહીં પણ મિત્રો તમે જોઈ શકો શેષ તો વધી કેટલી વધી માઇનસ બાર વધી જો અહીંયા તમારે ઝીરો લાવવું હોય તો આમાં અલગથી છે એ તમારે મિત્રો કેટલા ઉમેરવા પડે તો કે અહીંયા પ્લસ બાર કરવા પડે બરાબર ઝીરો લાવવા માટે શું કરવું પડે પ્લસ બાર કરવા પડે તો કઈ સંખ્યા ઉમેરવી પડે તો કે બાર ઉમેરવા પડે એટલે કે વાયઘન માઇનસ ચોતેર માં બાર ઉમેરવાથી બાર ઉમેરવામાં આવે તો તે વાય માઇનસ ફોર વડે વિભાજ્ય થાય છે બરાબર તો આવા જ દાખલા છે એ મિત્રો એક્ઝામમાં પૂછાય ત્યારે સહેજ પણ સમય બગાડ્યા વગર આપણે પરફેક્ટ આવડવા જોઈએ અને ક્યારે ઓપ્શનમાં નીકળવા જોઈએ નહીં બરાબર તો આવા જ છે એ એક શોર્ટકટ સાથે મળે છે આપણે આવતા સન્ડે દસ વાગે તો આજે છે મિત્રો આવા જ વિડીયો છે મેળવવા માટે છે અમારી યુવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ છે એને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત you <music>